તિલકવાડા ખાતે ભાજપ સંમેલનમાં 400થી વધુ કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા. કોંગ્રેસના ગઢમાં ભાજપે મોટું ગાબડું પાડી દીધું હતું, જેમાં માલેસમ, ઘરાશિયા, બારિયા સમાજ, ભીલ સમાજ, તડવી સમાજના કોંગ્રેસમાં ગાબડું પાડ્યું હતું, જેમાં કોંગ્રેસના જિલ્લા ઉપપ્રમુખ સહિત સરપંચો સદસ્યોએ કોંગ્રેસનો છેડો ફાડી ભારતીય જનતા પાર્ટીના કેસરિયો ખેસ ધારણ કર્યો હતો, જેમાં કોંગ્રેસના જિલ્લા ઉપપ્રમુખ બરકતુલ્લા ખાન રાઠોડ, 5 ગ્રામ પંચાયતના સરપંચો અને સભ્યોને વિવિધ સમાજના આગેવાનોને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અને જનતા હિત વિકાસના કામોથી પ્રભાવિત થઈ ભાજપમાં જોડાયા હતા. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ સાથે છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા, ગુજરાત સરકારમાં માજી મંત્રી શબ્દશરણ તડવી, મારા સાથી મહામંત્રી વિક્રમભાઈ તડવી, નીલભાઈ રાવ તથા જિલ્લા ઉપપ્રમુખ જયેન્દ્રભાઈ પ્રજાપતિ, અનિરુદ્ધસિંહ ગોહિલ, જીતેશભાઈ તડવી, જિલ્લા મંત્રી સંગીતાબેન તડવી, તિલકવાડા તાલુકાના પ્રમુખ બાલુભાઈ બારિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દીપક જગતાપ, ZSTV, રાજપીપળા. સૂત્રોને લઈ અને હું પણ આજે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યો છું. નરેન્દ્ર મોદી સાહેબનો જે વિકાસનું જે ફળાંગ ચાલી રહી છે એમાં હું પણ જોડવા આવ્યો છું. મારે પણ મારા વિસ્તારમાં એવા અનેક એવા કામો છે જે હજુ મેં વર્ષોથી કોંગ્રેસમાં તો જે કોંગ્રેસના મોટા નેતાઓએ આ દિવસ લગી કોઈ ધન આપ્યું નથી. મારા વિસ્તારમાં નર્મદા પરિક્રમાના દર વર્ષે 80થી 1 લાખ લોકો ત્યાંથી પ્રવાસન માટે જાય છે. ત્યાં કાચા રસ્તા છે. મેં અગાઉ કોંગ્રેસના ધારાસભ્ય તેમજ નારણભાઈ રાઠવા સાહેબને અનેક વખત રજૂઆત કરેલી છે, છતાં પણ આ દિવસ લગી મને ખાલી ભલામણ પણ લખી નહીં આપેલી. એટલે મારે મારા વિસ્તારનો વિકાસ કરવો છે, મારા લોકોનો વિકાસ કરવો છે, મારી સમાજનો વિકાસ કરવો છે અને જે સમાજ મારી સાથે રહેલી છે એ તમામને ભારતીય જનતા પાર્ટીમાં લાવી અને તમામનો વિકાસ કરવો છે. પ્રદેશ અધ્યક્ષ આદરણીય CR પાલી સાહેબના આહવાન છે કે 182માંથી 182 સીટ જીતવી છે અને દરેક સીટ 50,000 કરતાં વધારે મતોથી જીતવી છે. એના ભાગરૂપે અમે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં આજે 500 કરતાં પણ વધારે કાર્યકર્તાઓ, અને મજબૂત કાર્યકર્તાઓ, તાકાતવાન કાર્યકર્તાઓ જે અન્ય પક્ષોમાંથી આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે, એમના સ્વાગત માટેનો આજનો આ કાર્યક્રમ હતો. ખાસ કરીને અમારા તિલકવાડા તાલુકાના મજબૂત અને જે લોકો સાથે સરળતાથી ભળી જાય એવા ભાઈ બકાભાઈને આજે અમે પાર્ટીમાં જોડીએ છીએ. એમની સાથે સાથે સાહેબ આજે અમે ઇમરાન ખાનને પણ જોઈ રહ્યા છીએ, સલમાન ખાનને પણ જોઈ રહ્યા છીએ અને દૂધ મંડળીઓના ચેરમેનોને પણ જોઈ રહ્યા છે, સરપંચો પણ જોડાયા છે અને પાટીલ સાહેબનું જે આહવાન છે કે 50,000 કરતાં વધારે મતોથી આ સીટ જીતવી છે, 100% અમે જીતીને જ રહીશું. એમાં અમારા તાલુકા અને જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો, અમારા સંસદ સભ્ય આદરણીય ગીતાબેન પણ આ કાર્યક્રમમાં જોડાયા છે અને કાર્યકર્તાઓએ દૂધમાં સાકર ભરે તેમ આ બધા જ કાર્યકર્તાઓ અમારા એમાં સમાવેશ થશે અને હળીમળીને પ્રજાલક્ષી કામો જે આદરણીય નરેન્દ્રભાઈ અને અમિતભાઈ શાહ સાહેબના વડપણ હેઠળ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાત સરકાર ચલાવે છે એમની જે યોજનાઓ છે એ છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. ગર્ભ ગાયનેક હોસ્પિટલ એન્ડ લેપોસ્કોપી સેન્ટર હિંમતનગર તથા પ્રાંતિજ ખાતે અદ્યતન સુવિધાઓ સાથે સોનોગ્રાફી, પ્રસૂતિ ગૃહ, લેપોસ્કોપી ઉપલબ્ધ સુવિધાઓ, પ્રસૂતિ અને તેને લગતા રોગોની સારવાર, 3D 4D સોનોગ્રાફી, દૂરબીનથી થતા તમામ પ્રકારના ઓપરેશન, વંધ્યત્વ નિવારણ કેન્દ્ર, ગર્ભાશયની કોથળીનું ટાંકા વાળું તથા ટાંકા વગરનું ઓપરેશન, કેન્સર નિદાન કેન્દ્ર, કુટુંબ નિયોજન કેન્દ્ર, ગર્ભાશયના રોગોનું નિદાન અને સારવાર, IUI ની સુવિધા, મેનોપોઝ ક્લિનિક, AC રૂમની સગવડ,
इमरजेंसी सारवार 24 कलाक उपलब्ध, कैशलेस तथा मेडिक्लेम नई सुविधा धरावती अद्यतन हॉस्पिटल। डॉक्टर ध्रुवेल डी पटेल, एमडी, डीजीओ, लेपरोस्कोपिक सर्जन। डॉक्टर दिव्या डी पटेल, एमबी, डीजीओ, सोनोग्राफी स्पेशलिस्ट। थर्ड, त्रिजु माल तुलसी बिजनेस सेंटर 1, सहकारी जिन रोड, हिम्मतनगर। समय सवारे 10 से 1, सांजे 4 से 6, रविवार फक्त इमरजेंसी। प्रांतिज खाते पण गर्व गायनिक क्लिनिक एंड सोनोग्राफी सेंटर। समय सोम से शुक्र सवारे 10 से 1:30 सुधी। सर 47 गोपीनाथ कॉम्प्लेक्स, LIC नी सामे एप्रोच रोड, प्रांतिज, जिलो साबरकांठा। प्रांतिज केरवनी मंडल संचालित अवरोन इंग्लिश मीडियम स्कूल, अवरोन विद्या विहार स्कूल 1992 થી સતત શિક્ષણ જગતમાં કાર્યરત છે। અધ્યતન સુવિધાથી સજ્જ અવરોન ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ સ્કૂલ તાલુકામાં નંબર 1 નર્સરી થી લઈ ધોરણ 1 થી ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ। બાળકોનો સર્વાંગી વિકાસ સાથે શિક્ષણ સંસ્કાર માત્ર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યા વિહાર સ્કૂલ માં જ। દરેક પરિવાર વાલીઓની પોસાય તેવી ફી, દરેક સમાજના બાળકો માટે ઓપન એડમિશન, બાળકોના સર્વાંગી વિકાસ માટે ક્વોલિફાઈડ અને અનુભવી સ્ટાફ, સ્વચ્છ અને મુક્ત વાતાવરણ, સ્માર્ટ ક્લાસરૂમ, વર્ષ દરમિયાન બાળકોના ટેલેન્ટ માટે જુદા જુદા પ્રકારની સ્પર્ધાઓ, સ્કૂલમાં દરેક તહેવારની ઉજવણી, સ્કૂલમાં વિવિધ ડેની ઉજવણી, સંસ્કાર લક્ષી વ્યાખ્યાનો, યોગ, રાઇફલ શૂટિંગ, વર્ષોત્સવ ઉત્સવ, વૃક્ષારોપણ, પર્યાવરણની જાળવણી, શિક્ષક દિન, વિદ્યાર્થીઓ કર્મચારી દિવસ, કરાટે, ડાન્સ, સ્કેટિંગ તેમજ ખેલ મહાકુંભ જેવી અનેક પ્રવૃત્તિઓ, પ્રતિભા શુદ્ધ સ્પર્ધાઓ, આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ, સ્પોર્ટ ડે ની ઉજવણી, બાળકો માટે વિશાળ મેદાન, રમત ગમતના સાધનો, આખું કેમ્પસ સીસીટીવી કેમેરાથી સજ્જ, દરેક ક્લાસરૂમ માં પણ સીસીટીવી કેમેરા, બાળકો માટે મિનરલ વોટર ની સુવિધા, ડિજિટલ શિક્ષણ, કમ્પ્યુટર રૂમ, પ્રયોગશાળા, કોન્ફરન્સ હોલ, ઓડિટોરિયમ હોલ, પુસ્તકાલય, બાળકોમાં રહેલ શક્તિઓ બહાર લાવવા વર્ષ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો, મહિલા સશક્તિકરણ ના કાર્યક્રમો, વાલીઓ સાથે મીટિંગ, અનેક સુવિધાઓ સાથે અદ્યતન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ આપણા બાળકોના ઉજ્જવળ ભવિષ્યને લઈને એકવાર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યા વિહાર સ્કૂલની અવશ્ય મુલાકાત લો। સ્થળ અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, રેલવે સ્ટેશન રોડ, તાલુકો પ્રાંતિ, જિલ્લો સાબરકાંઠા। મારું નામ ભગવતી જૈન છે, મારી ડોટર સૌમ્યા એને નર્સરીથી 10th સ્ટાન્ડર્ડ સુધી અવરોન હાઈસ્કૂલ ઇંગ્લિશ મીડિયમમાં કમ્પ્લીટ કર્યું છે। અહીંનો સ્ટાફ મેનેજમેન્ટ ખૂબ જ સરસ છે। મને વચમાં ઈચ્છા થઈ હતી કે હું સ્કૂલ બદલું, પણ અહીંનું મેનેજમેન્ટ અને ટીચર્સ એટલા બધા સારા ને ખૂબ જ સપોર્ટ એને કર્યો હતો, એટલે મને સ્કૂલ બદલવાની બિલકુલ ઈચ્છા નથી થઈ। અને મારે ડોટરના 10th સ્ટાન્ડર્ડમાં એટલા સરસ માર્ક્સ અને એટલું સરસ એનું ભણવાનું રહ્યું હતું કે મેં એને આગળ મૂકી એને આગળ પણ એડમિશન બહુ જ સરળ રીતે એને મળી ગયું હતું। મારું નામ સૌમ્યા જૈન છે, હું નર્સરીથી તો 10th સુધી અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણી છું। મને આટલા વર્ષોમાં કોઈ બી દિવસ મને કોઈ જાતની તકલીફ પડી નથી। મારા જોડે બીજા બધા સ્કૂલના ઘણા ફ્રેન્ડ્સ હતા, પણ મને અહીંથી ઓછું ભણવા મળ્યું કે મને અહીંથી ઓછી નોલેજ મળી એવું મને કોઈ દિવસ ફીલ નથી થયું। અહીં બીજી બધી એક્ટિવિટીઝ બી બહુ સારી છે, એન્યુઅલ ફંક્શન, સ્પોર્ટ્સ ડે જેવા ફંક્શન્સ બી અહીં બહુ સરસ રીતે થાય છે। અને મને બોર્ડ પ્રિપેરેશન વખતે બી સરે ખૂબ જ સપોર્ટ કર્યો અને એના કારણે મારા સારા માર્ક્સ આવ્યા હતા અને મને બીજે જગ્યાએ બી સારું એડમિશન મળી ગયું હતું, અને એના માટે હું અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો ખૂબ જ આભાર માનું છું। થેન્ક યુ। નમસ્કાર વાલી મિત્રો, હું દર્શિલ દેસાઈ, પ્રાંતિજની જૂની સંસ્થાઓમાંની એક સંસ્થા પ્રાંતિજ કેળવણી મંડળ, તેની સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કે જે 1992 થી સતત
આજ દિન સુધી કાર્યરત છે. તેમાં નર્સરીથી ધોરણ 10 સુધી ઇંગ્લિશ મીડિયમનું શિક્ષણ આપવામાં આવે છે. અમારી સ્કૂલમાં બાળકનું શિક્ષણ તો કરીએ છીએ, પણ સાથે સાથે તેના શિસ્ત અને સંસ્કારનું પણ સિંચન અમારી સ્કૂલમાં આપવામાં આવે છે. બાળકને સેન્ટરમાં રાખીને તેનો સર્વાંગી વિકાસ કેવી રીતે કરવો તે ધ્યાને રાખીને અમારો વેલ ક્વોલિફાઈડ અને એક્સપર્ટ ટીચર્સ તેનું ખૂબ જ ધ્યાન રાખે છે અને બાળકનું સર્વાંગી વિકાસ કરવામાં આવે છે. તેથી પ્રાંતિજ તાલુકાના દરેક પેરેન્ટ્સને એક મારી નમ્ર અપીલ છે કે આવો વિકાસ આપ આપના બાળકનો ઈચ્છતા હો તો અવર ઓન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અવશ્ય એકવાર મુલાકાત લો. થેન્ક યુ. પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવર ઓન ઇંગ્લિશ મીડિયમ KG જે નર્સરીથી સ્ટાન્ડર્ડ 4 સુધી ITIની પાછળ નવી બિલ્ડિંગમાં કાર્યરત, જેની અંદર જ્ઞાન ગમત સાથે જ્ઞાન બાળકોને આપવામાં આવે છે. એના માટે બાળકને દરેક પ્રકારની એક્ટિવિટી કરવામાં આવે છે, તેમજ બાળક માટે રમતગમતના સાધનોનું પણ આયોજન કરેલ છે અને બાળકને વિશાળ ખુલ્લા દિલથી રમવા માટે એક વિશાળ મેદાનનું પણ અમારી પાસે મેદાન છે, જેથી કરીને અમારો જે વર્ષોથી આજે 12-13 વર્ષ જૂનો વેલ ક્વોલિફાઈડ એક્સપિરિયન્સ સ્ટાફ અમારી પાસે છે, અને જેથી જે બાળકોને નાના બાળકોને સારી રીતે સમજી શકે એ રીતનું અને બાળકોનું શિક્ષણ સાથે સંસ્કારનું શિસ્તનું પણ સિંચન થાય એ રીતનું દરેક પ્રકારે અમે એમનું ધ્યાન રાખીએ છીએ, તેમજ દરેક જાતની એક્ટિવિટીઝ કોમ્પિટિશન અને ફેસ્ટિવલ સેલિબ્રેશન પણ અમારા ત્યાં થાય છે, જેથી આપ પણ વાલીઓને એક નમ્ર વિનંતી છે કે આપ પણ જ્યારે બીજી શાળાની મુલાકાત લેતા હોય એ પહેલાં અમારા ઇંગ્લિશ મીડિયમ KG સેક્શનની જરૂરથી મુલાકાત લેશો.